શરદાર પટેલ વિદ્યા ભવન દ્વારા આયોજિત આજે આપણે ફરીથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે 8 કુદરતી સંસાધન. મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે જંગલના પ્રકારો જે બાકી રહેલા 4 પ્રકાર છે એ 4 પ્રકારની સમજૂતી સમજીશું. તો મિત્રો આજે આપણે આ જે 4 પ્રકાર છે રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન, તો આ ચારે ચાર જમીનના પ્રકારો વિશે આજે આપણે સવિસ્તાર સમજૂતી સમજીશું. તો મિત્રો એમાં સૌથી પહેલા વાત કરીશું આપણે રણ પ્રકારની જમીન, બરાબર છે? તો ચાલો આપણે રણ પ્રકારની જમીન વિશે સમજૂતી સમજીશું. તો મિત્રો સૌથી પહેલા વાત કરીશું રણ પ્રકારની જમીન, બરાબર છે? તો જુઓ એની સમજૂતી કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે, બરાબર છે? કે જ્યાં આબોહવા કેવી હોય છે, સૂકી અને અર્ધ સૂકી હોય, તો એવા વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. આવી જમીન રેતાળ જમીન છે અને ઓછી ફળદ્રુપ હોય છે, બરાબર? રણ પ્રકારની જમીન કેવી છે? રેતાળ છે, કે તેમાં જમીન ઉપર રેતીનું પ્રમાણ વધારે હોય છે, તેથી આ જમીન ઓછી ફળદ્રુપ છે અને વધુ પ્રકારના પાક લઈ શકાતા નથી. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, બરાબર છે? શુદ્ધ પ્રમાણ વધારે હોય છે જમીનમાં દ્રાવ્ય ક્ષારનું. ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપ છે, એટલે ખારાશ પડતી જમીન છે. કેટલીક રેતાળવાળી જમીન છે એટલે કેટલીક ખારાશ પડતી જમીન છે, જેના કારણે આવા વિસ્તારમાં કે આવી જમીનમાં આપણે પાક વધુ પડતો લઈ શકાતો નથી. તો મિત્રો આવી જમીન કયા વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે? તો આવી જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. મિત્રો આવા વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે અને આવા વિસ્તારમાં જમીનનું પ્રમાણ રેતાળ છે. આવી જમીન રેતાળ જમીન એ રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. અને ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે ત્યાં પણ આવી જમીન આવેલી છે, જેમ કે ગુજરાતમાં આવા પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે, બરાબર છે? મિત્રો કે ગુજરાતના પણ કેટલાક વિસ્તારો જેમ કે ગુજરાતનું કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે, બરાબર છે મિત્રો? ત્યાર પછી તો આવી રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધા, કારણ કે ત્યાં વરસાદ ઓછો પડે છે એવા વિસ્તારોમાં, અને વરસાદ ઓછો પડે છે એટલે વધુ પડતો પાક લઈ શકાતો નથી. તો આવી જમીન ઉપર કે આવા વિસ્તારમાં પાક લેવો હોય તો સિંચાઈની સુવિધા કરવી પડે, અને સિંચાઈની સુવિધા એટલે ત્યાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. કયો પાક લેવાય છે? બાજરી અને જુવાર, બરાબર છે મિત્રો? તો મિત્રો અહીંયા આપણે જે વાત કરી હતી રણ પ્રકારની જમીન, બરાબર છે મિત્રો, કે રાજસ્થાનમાં રેતાળ જમીન સૌથી વધારે છે અને રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનો પાક લેવાય છે, બરાબર છે મિત્રો? કારણ કે બાજરીના પાક માટે વધુ પડતા પાણીની જરૂર પડતી નથી અને રેતાળવાળી જમીન હોય તો પણ બાજરીનો પાક લેવાય છે. એટલા માટે બાજરીના પાક માટે આ રેતાળ જમીન માફક આવે છે, બરાબર છે મિત્રો? પ્રશ્ન તમારે લખતા જવાનું છે, કરતા જવું. તો જુઓ મિત્રો ફરીથી રણ પ્રકારની જમીન, તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે અને એ જમીનમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે છે. તો આવી જમીન મોટાભાગે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે, તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છે, જેમ કે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી જમીન આવેલી છે. અને આવી જમીનમાં જો પાક લેવો હોય તો સિંચાઈની સુવિધા કરવી પડે, અને સિંચાઈની સુવિધાથી આપણે બાજરી અને જુવારનો પાક લઈ શકીએ છીએ, જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનો પાક લેવાય છે, બરાબર છે? રાજસ્થાનમાં સૌથી વધુ શેમાં પાક લેવાય છે? બાજરી, કારણ કે બાજરી માટે ઓછા પાણીની જરૂર છે અને રેતાળ જમીનમાં પણ પાક લેવાય છે, બરાબર છે મિત્રો? તો મિત્રો આ સમજૂતી આપણે જોઈ રણ પ્રકારની જમીન. ત્યાર પછી બીજા પ્રકાર છે જમીનનો, એની સમજૂતી સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળ જુઓ બીજો પ્રકાર છે પર
એટલે આપણે જાણીએ છીએ કે એવી પહાડી વિસ્તારના જમીન ઉપર આપણે વધુ પડતો પાક લઈ શકાતો નથી, કારણ કે એ જમીન વધુ પરિપક્વ નથી. તો જુઓ મિત્રો કે આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે છે. બરાબર છે મિત્રો કે આવી જમીન ખાસ કરીને હિમાલયવાળો વિસ્તાર, હિમાલયના ખીણવાળો વિસ્તાર અને ઢોળાવવાળો વિસ્તાર, તો ઢોળાવવાળા વિસ્તારમાં આવી જમીન 2700 મીટર થી 3000 મીટરની ઊંચાઈ ઉપર આવી જમીન આવેલી છે. તેથી આ જમીનનું સ્તર પાતળું છે અને અપરિપક્વ છે. બરાબર છે, જમીનનું સ્તર કેવું છે? પાતળું અને અપરિપક્વ. મિત્રો ખીણવાળો પ્રદેશ છે અને ઢોળાવવાળો વિસ્તાર છે એટલે વધુ પડતા પર્વતીય જમીન પર આપણે ઉત્પાદન કરી શકતા નથી, પાકને ઉગાડી શકતા નથી. એટલા માટે આ પર્વતીય જમીન અપરિપક્વ છે, વધુ પડતો પાક લઈ શકાતો નથી. આવી જમીન મોટે ભાગે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં. મિત્રો આ બધા પહાડી વિસ્તારો છે, બરફથી છવાયેલા વિસ્તારો, બરાબર છે, ખીણવાળા વિસ્તારો. એના કારણે આવા વિસ્તારમાં આ પહાડી જમીન આવેલી છે, ધોળાવાળી જમીન છે, હિમાલયના ખીણવાળા પ્રદેશવાળી જમીન છે, જેના કારણે આવી આવા રાજ્યોમાં જમીન અપરિપક્વ છે, વધુ પડતું ઉત્પાદન લઈ શકાતું નથી. ત્યાર પછી હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં કે હિમાલયવાળો જે વિસ્તાર છે એના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો, બરાબર છે, કયા વૃક્ષો થાય છે? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં આવી જમીન આવેલી છે. મિત્રો દેવદારનું લાકડું ઓછું હોય છે, તેમાંથી દિવાસળી, બરાબર છે, માચિસના ખોખા આ બધું બનાવી શકાય છે. જ્યારે ચીડ, ચીડમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચીડમાંથી શું બને છે? ટર્પેન્ટાઇન. અને દેવદારનું લાકડું કેવું હોય છે? ઓછું, જેના કારણે તે, બરાબર છે, વિવિધ પ્રકારની માચિસના બોક્સ આ બનાવવા માટે ઉપયોગી છે. તો મિત્રો અહીં આપણે જોઈએ છે પર્વતીય જમીન કે જે હિમાલયના ખીણવાળા ઢોળાવવાળા પ્રદેશ ઉપર ઊંચાઈ ઉપર આવેલી છે, જેના કારણે આવા ઢોળાવવાળા વિસ્તારોમાં ખેતી કરવી મુશ્કેલ છે. એટલા માટે આ જમીન અપરિપક્વ છે અને પહાડી વિસ્તાર હોય છે ત્યાં આપણે વધુ પડતો ખેતી કરી શકાતા નથી. અને મોટે ભાગે જ્યાં સામાન્ય ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં આવી જમીન આવેલી છે, જે કેવી છે? અપરિપક્વ છે. બરાબર છે, તેના ઉપર આપણે પાક વધુ પડતા લઈ શકતા નથી. બરાબર છે મિત્રો, આપણે સીધી સમજૂતી જોઈએ પર્વતીય જમીન જેનું સ્તર પાતળું છે અને આ જમીન અપરિપક્વ છે કે પાક ઉત્પાદિત કરી શકાતું નથી. બરાબર છે, તો મિત્રો આની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી ત્રીજો જમીનનો પ્રકાર, બરાબર છે, તેની સમજૂતી હવે આપણે સમજીશું. તો મિત્રો ત્યાર પછી જુઓ ત્રીજો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. બરાબર છે, કહેવા જુઓ કે આ પ્રકારની જમીન ક્યાં આવેલી છે, કેવા વિસ્તારમાં જોવા મળે છે? તો આ પ્રકારની જમીન હિમાલયના સંપૂર્ણ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી છે. બરાબર છે મિત્રો, કે જંગલ પ્રકારની જમીન હિમાલયના સંપૂર્ણ જંગલો, બરાબર છે, જેમાં આવી રીતે શંકુ આકારના વૃક્ષો હોય છે. કેવા વૃક્ષો હોય છે? શંકુ આકારના વૃક્ષો. તો આવા સંપૂર્ણ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આ જમીન આવેલી છે. તે ઉપરાંત આ જમીન, બરાબર છે, સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં પણ આવેલું છે. બરાબર છે, તરાઈના એટલે સૌથી નીચલા ભાગમાં. તો આ પ્રકારની જમીન સહ્યાદ્રીની જે પર્વતીય માળા છે, પૂર્વ ઘાટ છે અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જંગલ પ્રકારની જમીન આવેલી છે અને આ જમીન ફળદ્રુપ
ઉત્પાદન હોય છે જો અહીં કે વૃક્ષના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે બરાબર કે વૃક્ષો જંગલમાં જોઈએ છે જંગલમાં વૃક્ષ વધારે હોય છે એટલે વૃક્ષના પાન સુકાય છે એટલે નીચે ખરી પડે છે તો એ ખરેલા પાંદડાથી ભૂસપાટી એટલે કે જમીન ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી પાંદડા ધીમે ધીમે પછી શું થાય છે જમીન ઉપર સડે છે અને સડવાથી એ જમીન ઉપર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે છે શેનું પ્રમાણ વધે છે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ અને એ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ભાગ કાળો બનેલો છે કેવો બને છે કાળો બનેલો છે તેથી આ જમીન કેવી રહે છે ફળદ્રુપ રહે છે બરાબર છે મિત્રો કે વૃક્ષોના સૂકા પાંદડા ભૂસપાટી પર ઢંકાયેલા છે વૃક્ષોના પાંદડા ખરે છે અને ખરેલા પાંદડા જમીન ઉપર પડે છે અને એ પાંદડાથી જમીન ઢંકાઈ રહી છે અને તે પાંદડા ધીમે ધીમે સડે છે અને ધીમે ધીમે સડવાથી તેમાંથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને આ સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ભાગ કાળો બનેલો છે જેના કારણે આ જમીન પણ ફળદ્રુપ રહે છે બરાબર છે જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં પણ ફેરવાય છે બરાબર છે કે તળાઈના ક્ષેત્રોમાં જતા નીચેના ભાગમાં જતા આ જમીન ભૂરા કે લાલ રંગમાં પણ ફેરવાઈ જાય છે તેથી આ જમીનમાં ચા કોફી તેજાના તેલ પ્રાણ ઘઉં જવ અને ડાંગર જેવા પાકો લઈ શકાય છે અને આવી જમીન મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે બરાબર મર્યાદિત અમુક વિસ્તારોમાં જ આવા જંગલ પ્રકારની જમીન આવેલી હોય છે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આ જંગલ પ્રકારની જમીન આવેલી છે બરાબર છે મિત્રો મિત્રો અહીં આપણે જે વાત કરી હતી જંગલ પ્રકારની જમીન નોટ કરતા જવું કે હિમાલયના સંપૂર્ણ જંગલોમાં 300 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આ જમીન આવેલી છે અને ખાસ કરીને આ જમીન સહ્યાદ્રી પૂર્વ ઘાટ કે મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે હવે આ જમીન ખાસ કરીને જંગલોમાં વૃક્ષોના પાંદડા સૂકા પાંદડા ખરે છે અને ખરેલા પાંદડાની સપાટી ઢંકાયેલી છે અને સમય જતાં એ પાંદડા સડે છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ જમીન ઉપર વધે છે અને જમીન ઉપર એ પ્રમાણ વધવાથી જમીનનો ભાગ કેવો બને છે કાળો બને છે અને આ જમીન ફળદ્રુપ ગણાય છે હવે જે જમીનના તળમાં નીચેની તરફ જતા બરાબર છે કે કેટલીક બાબત જમીનના ભાગમાં નીચેના ભાગમાં જતા જમીન ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે તેથી આવી જમીન ઉપર ચા કોફી તેજાના ઘઉં જવ અને ડાંગર જેવા પાકો લેવાય છે અને આ જમીન મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે બરાબર છે તો મિત્રો અહીં આપણે જે વાત કરી છે ને જંગલ પ્રકારની જમીન અને આ જમીન ખૂબ ફળદ્રુપ ગણાય છે અને ઉત્પાદન પણ સારું થાય છે બરાબર છે મિત્રો તો આ જમીન વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે હવે મિત્રો છેલ્લો પ્રકાર છે જમીનનો તેની સમજૂતી હવે આપણે સમજીશું તો મિત્રો હવે છેલ્લો પ્રકાર છે આપણો દલદલ કે પીટ પ્રકારની જમીન બરાબર છે તો ચાલો જોઈએ એમાં કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં અને જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે બરાબર છે કે આ પ્રકારની જમીન ભેજવાળો વિસ્તાર હોય કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે જમીન વધુ ભીની અને ચીકણી વધારે જોવા મળે છે તો ભેજવાળા વિસ્તાર અને જૈવિક પદાર્થોના સંચયથી આ જમીન વિકસે છે ત્યારબાદ વરસાદ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે બરાબર કે વરસાદ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે એટલે તે દલદલીય પ્રકારની છે જેમાં કાદવ કીચડનું પ્રમાણ વધારે હોય છે અને એ જમીન હંમેશા ભીની હોય છે કાદવ કીચડનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે વરસાદ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા પછી પાણી ધીમે ધીમે નીકળી જાય છે એટલે પાણી ઓસરતા તેમાં પછી ડાંગરની ખેતી કરવામાં આવે છે બરાબર છે કે વરસાદ દરમિયાન જમીનમાં પાણી ભરાયેલું હોય છે હવે પણ પાણી જ્યારે જમીનમાંથી બહાર નીકળી જાય છે કે પાણી શોષાઈ જાય છે અંદર જમીનમાં ત્યાર પછી એવી જમીન
ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે, એટલે કે આવા તત્વોનું પ્રમાણ ઓછું છે. તો આવી જમીન મોટા ભાગે ખાસ કરીને ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જમીન આવેલી છે. બરાબર છે. ઉત્તરાખંડનો કયો જિલ્લો છે? અલ્મોડા. અલ્મોડા જિલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે અને આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ્ત છે. બરાબર છે. જમીનનું ક્ષેત્ર કેવું છે? અત્યંત મર્યાદિત જોવા મળે છે. બરાબર છે મિત્રો. તો મિત્રો અહીં આપણે જે વાત કરી છે દલદલી અને પીટ પ્રકારની જમીન, કે આ જમીનમાં કાદવ કિચડનું પ્રમાણ વધારે હોય છે, એટલે જમીન હંમેશા ભીની અને પોચી હોય છે. બરાબર છે. અને આવી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી કે પાણી ઉસરી ગયા પછી એવી જમીનમાં ડાંગરની ખેતી થાય છે. શેની ખેતી થાય છે? ડાંગરની ખેતી થાય છે. બરાબર છે મિત્રો. તો જુઓ મિત્રો કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં અને જૈવિક પદાર્થોના સંચયથી બને છે. વરસાદ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે, પણ પાણી પછી ઓસરી જાય છે પછી આવી જમીનમાં ડાંગરની ખેતી થાય છે. અને આ જમીનમાં જૈવિક પદાર્થ ક્ષારોની બહુલતા, ફોસ્ફેટ કે પોટાશની અલ્પતા જોવા મળે છે, એટલે કે આવું તત્વનું પ્રમાણ ઓછું જોવા મળે છે આવી જમીન. બરાબર છે. અને કેટલાક રાજ્યોમાં આ જમીન આવેલી છે, જેમ કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર બિહારનો ભાગ, ઉત્તરાખંડ, આવા રાજ્યોમાં જમીન આવેલી છે અને આ જમીનનો વ્યાપ મર્યાદિત છે એવું કહેવાયું છે. બરાબર છે મિત્રો. દલદલી અને કાદવ કિચડનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે તેમાં પાણી વધુ ભરાયેલું હોય છે અને જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં હંમેશા જમીનમાં કાદવ કિચડ વધુ જોવા મળે, તેથી તેને દલદલીય કે પીટ પ્રકારની જમીન કહેવાય છે. બરાબર છે મિત્રો. તો મિત્રો અહીં આ જમીનની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. બરાબર છે. પ્રશ્નો આપો, તમારે નોટ કરી લેવો અને લખી લેવો. તો મિત્રો આજનો આપણો ટોપિક હતો જમીનના પ્રકારો. મિત્રો આપણે ચાર જમીનના પ્રકારોની વાત કરી અને ચારે ચારની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. લાખો ટોપિક જમીનના પ્રકારો વિશેનો અહીં પૂર્ણ થાય છે.